डियर स्टूडेंट्स, जीटीयू તરફથી આ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર આવ્યું છે અને આ સર્ક્યુલર રીડ કર્યા પછી આપણા જીટીયુ નામ દરેક વિદ્યાર્થીઓના ફેસ પર એક મસ્ત સ્માઈલ આવી ગઈ છે. એ જે અપડેટ છે કે જે મેં મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ મૂકી દીધી છે અને એ છે સમર વેકેશન 2023 માટેની અપડેટ. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક પણ શેર કરી છે ઇન્સ્ટાગ્રામ હેન્ડલની, જેથી જે પણ વિદ્યાર્થી હજુ સુધી એ જે સર્ક્યુલર છે એ રીડ નથી કર્યું તો તમે ત્યાં જઈને ચેક કરી શકો છો. અંદર સ્પેસિફાઈ પણ કરેલું છે કે જીટીયુ અંતર્ગત આવતા જેટલા પણ કોર્સ છે, પછી ડિપ્લોમાનો હોય, ડિગ્રીનો હોય, ફાર્મસીનો હોય કે બીજા જેટલા પણ કોર્સ છે, તો કે દરેક કોર્સ એ સિવાય એની અંદર આવતી દરેક બ્રાન્ચ, તો કે દરેકને આ જે સમર વેકેશનની અપડેટ છે એ લાગુ પડશે. જે ટાઈમ પીરિયડ આપવામાં આવ્યો છે, ડ્યુરેશન આપવામાં આવ્યું છે, એ આવતા મહિનાની 15 તારીખ એટલે કે 15/5/2023 મળીને 2/7/2023 સુધીનું સમર વેકેશનની અપડેટ આપવામાં આવી છે. એકચ્યુઅલી પહેલાં આ જે ટાઈમ પીરિયડ હતો એ અલગ હતો, પરંતુ ઘણી બધી કોલેજમાંથી કેટલાય પ્રિન્સિપલે, કેટલા પણ ફેકલ્ટી એવા હતા કે જેમને રિક્વેસ્ટ કરી હતી કે જે ટર્મ એન્ડ છે જે તે સેમેસ્ટરની એને ધ્યાનમાં રાખીને જીટીયુને રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે તમે આ જે સમર વેકેશનનો ડ્યુરેશન છે એને ચેન્જ કરો. તો કેટલાય દિવસથી આપણે ન્યૂઝપેપરની અંદર આર્ટિકલ જોતા હતા, ઇન્સ્ટાગ્રામ છે કે પછી કોઈ પણ એવું સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હોય તો કે એના પર આના રિલેટેડ અપડેટ આવતી હતી કે વેરી શોર્ટ ટાઈમ પીરિયડમાં પોસિબલ છે કે ડેટ ચેન્જ થઈ શકે છે. અને ફાઇનલી આજે જીટીયુએ ઓફિશિયલી એ એનાઉન્સ કરી દીધું છે પોતાની વેબસાઇટ પર કે 15/5/2023 મળીને 2/7/2023 સુધીમાં અમે અમારા તરફથી સ્ટુડન્ટને, જીટીયુની અંદર જેટલા પણ કોર્સીસ આવે છે એના દરેક સ્ટુડન્ટને અમે અમારા તરફથી સમર વેકેશન આપી રહ્યા છે. પરંતુ આ જીટીયુએ એનાઉન્સ કર્યું છે, પરંતુ શું દરેક સ્ટુડન્ટને એનો બેનિફિટ મળશે? તો કે અત્યારથી શ્યોર કહી શકાય એમ નથી. એનું રીઝન શું? તો કે જો તમે એ ડેટ, એ બધું જે ડેટનું ટાઈમ પીરિયડની વાત કરીએ કે 15/5/2023, પરંતુ એની બરાબર નીચે એક નોટ પણ લખેલી છે અને એ નોટની અંદર ઇન્ફોર્મ કરવામાં આવ્યું છે કે તમે જે પણ કોલેજમાં સ્ટડી કરો છો, તમે જે પણ સેમેસ્ટરમાં સ્ટડી કરો છો, જો એની અંદર 90 ડેઝનો, બરાબર, કારણ કે એક સેમેસ્ટર 6 મહિનાનું, પરંતુ એની અંદર તમારું જે આપણે એક્ઝામનો ટાઈમ વાત કરી દઈએ, એની અંદર એ સિવાય જે આપણે હોય છે કે રીડિંગ વેકેશન, તો એ રીડિંગ વેકેશનનો ટાઈમ માઇનસ કરી દઈએ, તે બધું માઇનસ કર્યા બાદ, હટાયા બાદ, શું હજુ પણ તમારી પાસે 90 વર્કિંગ ડેઝનો એ જે ટીચિંગ પીરિયડ માટેનો ટાઈમ પીરિયડ બાકી વધે છે કે નહીં? જો 90 ડેઝ કમ્પ્લીટ સક્સેસફુલી રીતે થઈ જતા હોય તો શ્યોર તમારી કોલેજ એ તમને ઈચ્છે તો સમર વેકેશન પ્રોવાઈડ કરી જ શકે છે, આપી શકે છે. પરંતુ જો 90 ડેઝ કમ્પ્લીટ નથી થતા, સિલેબસ બાકી રહે છે, તો પછી એવા ટાઈમમાં સિલેબસ કમ્પ્લીટ કરવા માટે એ લોકોએ એક્સ્ટ્રા ક્લાસીસ પણ લેવા પડી શકે છે. આ વાત એ ડ્યુરેશન જે આપ્યો છે એની બરાબર નીચે ત્યાં મેન્શન કરેલી જ છે, ખાસ ત્યાં જઈને તમે ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈને ચેક કરી શકો છો. તો મારી દરેક સ્ટુડન્ટને ખાસ રિક્વેસ્ટ રહેશે કે હવે ટાઈમ આવી ગયો છે કે બને એટલા મેક્સિમમ લેક્ચર તમે તમારી કોલેજમાં જઈને એટેન્ડ કરો કે જેથી તમને જ એક્સ્ટ્રા ક્લાસીસ ભરવાનો વારો ના આવે અને આગળ ઉપર જે અત્યારે તમે ઈચ્છો છો. કારણ કે બધા બહુ જ સ્ટુડન્ટને મારા પર મેસેજ આવે છે કે સર આ ડિગ્રી 4th સેમવાળાને મળશે કે નહીં, સર ડિપ્લોમા 2nd સેમને મળવા પાત્ર થશે કે નહીં. તો બેટા દરેકને મળવા પાત્ર થવાનું છે, જીટીયુ કહેશે જ, પરંતુ એ બધું તમારી જ કોલેજના હાથમાં છે. એટલે હવે તમારો વારો છે કે તમે રેગ્યુલર લેક્ચર એટેન્ડ કરો, બને એટલા જલ્દી 90 વર્કિંગ ડેઝ કમ્પ્લીટ થઈ જાય, બને એટલું જલ્દી તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય, તો તમારી કોલેજ પણ એ બાબત પર આગળ વિચારી શકે કે બધું ઓલ સેટ છે. તો શું હવે આપણે આપણા સ્ટુડન્ટ્સને અને ઇન્કલુડિંગ ફેકલ્ટીસને, ચલો ફેકલ્ટીનું તો આપણે પછી વિચારીએ, પરંતુ સ્ટુડન્ટને શું હવે આપણે જે જીટીયુએ ડેટ ઇન્ફોર્મ કરી છે એ પ્રમાણે સમર વેકેશન આપવું છે કે નહીં? તો આઈ હોપ કે જે તમને ડાઉટ હતો કે કોને મળશે અને કોને નહીં અને કયા સંજોગોમાં, તો કે બધું જ ક્લિયર થઈ ગયો હશે. અને છતાં પણ હજુ કોઈ ડાઉટ છે નીચે ખાસ ઇન્ફોર્મ કરી દેજો. ઓકે, થેન્ક યુ સો મચ.